નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. તો મિત્રો, આજે ઘણા દિવસથી આપણે જીરાના વિડીયો નથી આવ્યા, પશુપાલનના નથી આવ્યા. કેમ એવું બધું નથી થયું કે માલદભાઈ કીમણા ગયા? આપણે ગયા હતા પોરબંદર મિત્રનું ફાર્મ હાઉસ જોવા. અને બીજી એક તમને વાત કહી દઉં, એક મિત્ર છે આપણા દુબઈથી મિત્ર આવ્યા હતા ને આપણી માટે બે વોચ, એટલે કે ઘડિયાળ લેડીઝ અને જેન્ટ્સ, અને એક ટોર્ચ લઈ આવ્યા છે. એ તમને હું કાલના વિડીયોમાં બતાવીશ, કેમ કે આજે અમે જીરાની અંદર આવી ગયા છે. અહીં ફેરતી બાજુ રૂપિયાના ઢેગલા પડ્યા હોય એવું દેખાતું હશે તમને, પણ એ રૂપિયા તમને નજરે નહીં આવે, કેમ કે હજી ઊભા છે પાડુમાં મૂળિયા સોયટા છે એના. અને જે આપણે રાહ જોતા હતા કે આપણું જીરું કેદી પાકવા જેવું થશે, ફાઇનલી આપણા જીરામાં પાક હવે 4-5 દિવસની અંદર આવી જશે. આમ તો એકદમ પીળું દેખાય છે. હવે ભગવાનની કૃપાથી, ખરેખર શું કહેવાય કે દ્વારકાધીશની અસીમ કૃપાથી જીરું કમ્પ્લીટ થઈ ગયું છે. અને જે આગતરું હતું એને તો ઢેરા વાળીને રાખી દીધા છે. તો મિત્રો, એ જે ઢેરા છે એ 4 વીઘામાંથી 145 ઢેરા થયા છે. બહુ શું છે કે આગતરું હોય એટલે થોડુંક તવિયાનું ઉગવામાં ઓછું થયું હોય એટલે ઓછા થયા. અને જે આ 4 વીઘાનું છે આની અંદરથી આશરે 9×9=36 લગભગ 350-400 ઢેરા થશે. અને જે ઢેરા છે અમારા જે આગતરા જીરાના કેરા છે એ તો સહેજ નાના છે. આ આપણે આના મોટા કરવાના છે આમાં, કારણ કે વલને સારું છે. તો આના લગભગ 350 ઢેરા થશે ને તો 5-5 કિલો આશરે જીરું નીકળે એવો છે. અવારનવારમાં જો આ માઠલે જે માડ હોય એ માડ આવ્યો નથી, એ માડ ગયો, માઠલો માડ સટકી ગયો છે. આ એક જ માડ આવ્યો એવું જીરું કીએ છે. અને જોરદાર કંઈક પાક છે. અને જો આ સાલ જીરામાં શું પ્રોબ્લેમ થયો છે, ઘણા બધાને આ પ્રોબ્લેમ થયો છે, આ જાંબુડિયા જેવું થઈ અને દાણા એકદમ નાના થઈ ગયા, ચીમણાઈ ગયા. તો મિત્રો, આ વર્ષે જે વાતાવરણ ખૂબ જ ગંભીર હાલતમાં જ થયું છે. હાલ જોઉં તમે અત્યારે કાતરો બંધાઈ ગયો, ફરતી બાજુ વાદરા થઈ ગયા, બપોરને સમયથી મતું કે વરસાદ આવીએ આવું કંઈક વાતાવરણ થઈ ગયું હતું. અને જે કોઈ મિત્રોને આ પ્રકારનું જીરું થઈ ગયું ને કાળિયાની અસર હોય ને એમ થાય કે બગડતું જાય છે, તો આનાથી આગલો જે જીરાનો વિડીયો મૂક્યો તો એની અંદર આપણે જણાવ્યું હતું કે 5 તારા સલ્ફર જે આવે છે 95%, એ આપણે એક કપડાની અંદર પોટલી બાંધીને આમાં ઉડાડતું જવાનું, પવનની દિશા હોય એમ ઉડતું જાય, પછી આગળ એ રીતનું ઉડાડતું જવાનું. અને ફાઇનલી જીરાની મોસમ હવે કમ્પ્લીટ થઈ ગઈ છે. અને એક વસ્તુ યાદ રાખવાની કે વધારે પડતો પવન હોય અને સુકાઈ ગયેલું જીરું હોય તો અમારે તો એવી પદ્ધતિ હાલે છે કે પંપની અંદર પાણી ભરી દવા છાંટવાનું જે હોય તો જીરું જે દૂડતું જાય અને હાવ સુકાઈ ગયું હોય ને ખરી જતું હોય તો પાણી છાંટી નામીથી અને 1/2-1.5 કલાક પછી ઉપાડવા માંડીને એટલે ખરતું નથી. અને વધારે પડતી પવનની કોરી રહેવા દેવાની નહીં. અને આ પ્રકારનું જીરું હોય લીલું અને ઉપાડતા હોય તો તાત્કાલિક હેરો પણ ના વારવો, કેમ કે બીજે દિવસે એનો જે ઢેરો હોય એ વારવો, આ નકઈ એની અંદર છે ને બગડી જાય. મોટો તમે ઢેરો વારો, આપણે અડફમાં હોય દાણા હારા હોય અને એમ થાય જરાક લીલાશ છે અને મંડી ઉપાડી ઉપાડીને ભેગું કરવા તો દાણા ઓલા થઈ જાય હાવ, તો એને જરાક હુકાવા દઈને પછી ઢેરો વારવો. અને બંને ત્યાં સુધી આવી લીલાશ દેખાતી હોય તો જીરાની અંદર હજી પણ થોડુંક ઊભા દેવાય અથવા તો 5 ગુલાબ પાવડર મારી દો તો 4-5 દિવસની અંદર મંડે વરવા. અને ભગવાનનો પાળ કહેવાય, દિને નાઈથી રાખી દીધું જીરું એટલે ભાઈડા માણ આપણે થઈ ગયા. અને હવે આપણે આજે જે વાત કરવાની છે કે બજાણા ગામથી બંધિયા પરિવારમાંથી લગ્નનું આમંત્રણ હતું, તો લગ્નનું આમંત્રણ કંઈક વિચિત્ર પ્રકારનું હતું. આપણે સાંજે જે માંડવાની સાંજ હોય અને ન્યાય લોકોના વેવાય છે જે કેનેડા રહે છે અને અમદાવાદે પણ સ્થાયી છે એ લોકો, અને જૂના છે મોડપર ગામના. અને જે અમારા હગા હતા બજાણા એને ન્યા અમે લગ્નમાં ગયા હતા, આવો લગ્નનો થાટ તો ખરેખર આપણે ભાગ્યે જ જોવા મળે. તો વધારે કંઈ વાત કરવી ને ચર્ચા કરવીથી કરતાં મને એમ થાય કે તમને દેખાડી દઉં, જાન આવી તઈ હું હાજરમાં નહોતો, અમે તો માંડવાને ત્યાં સાંજે ગયા હતા, કેમ કે મારા બાપા અને મારા માં
મારા બેનને ઘરે આટો દેવા ગયા હતા, એટલે એ સાંજે અમે જેથી જાન આવી તે દી અમે જઈ નહોતા શક્યા. લગ્ન તો ગામડે આવા બધા કરતા જ હોય, પણ આ ભાઈ છે કોલેજની કોલેજના પ્રોફેસર છે, અને ગામડે આવી અને લગ્ન કર્યા. અને જે છોકરી છે એ કેનેડા ભણે છે, છોકરો કેનેડા ભણે છે, વિદેશથી છે. અહીંયા જાન લઈને આવ્યા, જાન હાથી ઉપર હતી, બહુ ઠાઠ માઠને ઠઠારો, એટલે કે રાજાશાહી જેવા લગ્ન કરતા હોય ને રાજા લોકો, એ પ્રકારના લગ્ન એ લોકોએ કર્યા છે. આપણાથી જ્યાં લગ્ન રહેવાનું ત્યાં લગ્ન રહ્યા. અને પછી જાનને દી હાંજના અમારા ધવલભાઈ ગયા હતા, એની તો કેવાક વિડીયો શૂટ કર્યા હોય, પણ જે માંડવાને દી હાંજના પીઠી ટાણે જે દાંડિયા રાસને બધું હતું ને ભાઈ, આનો બધાનો આપણે થોડા થોડા સીન લીધા છે જે ગેટના, એ તમને વિડીયોની અંદર હવે જોવા મળશે. અને બાકી વધારે પડતું તો આપણે તો શું છે, જીરાનું પશુપાલનનું હોય તો મિત્રો, કોઈને હજી જીરા કાચા હોય, કેમ કે પાછતરા વાવ્યા હોય તો હજી એમાં દવાની જરૂર પડે, અને એવો કંઈ રોગ જણાતો હોય તો મોજથી કોમેન્ટ કરી શકજો. અને બીજું કે આપણા અવનવા વિડીયો આ રીતના આવતા જ રહે. તો આજે ઘણું બધું વિડીયોમાં જોઈ લીધું તમે, અને જો તમે આ બંધિયા પરિવારનો ઠાઠ.